જમીન વિકાસ નિગમ લિમિટેડની ગાંધીનગર ખાતેથી લાંચ રિશ્વત વિરોધી શાખા દ્વારા પાડવામાં આવી રહેલ દરોડા તેમજ તલાવડીના કામોમાં ગેરરીતિ આચર્યાની ઉઠેલી ફરિયાદના પગલે જૂનાગઢ એલસીબીએ મેંદરડા તાલુકાના 5 ગામોમાં થયેલ એક મોટું જમીન કૌભાંડ બહાર ઝડપ્યું છે. જૂનાગઢ જીએલડીસીના અધિકારી દ્વારા આ કૌભાંડ આચર્યાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ જૂનાગઢ એલસીબીએ 3 અધિકારી સહિત 8 શખ્સોની સંડોવણી કરી હતી. આમ કુલ 30 તલાવડીઓમાં રૂપિયા 21.82 લાખનું કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે. કે તલાવડીના કૌભાંડ અંગે જુદા જુદા 5 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓમાં એક કરમશીભાઈ ડબરિયા કે જે તત્કાલીન આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા જીએલડીસીના, તેમજ રામજીભાઈ કોટડિયા ફિલ્ડ ઇન્સ્પેક્ટર અને દિનેશભાઈ કાસુંદ્રા કે જેઓ હાલ પોરબંદર ખાતે જીએલડીસીમાં નોકરી કરે છે. આ ત્રણેય આરોપીઓએ અલગ અલગ 9 ગેંગ લીડર્સની મદદથી સને 2011 થી 2015 સુધીના સમયગાળામાં સરકારશ્રીની ખેત તલાવડીની જે યોજના હતી તે યોજનામાં મેંદરડા તાલુકાના લીલવા પાટરામાં મોટી ખોડિયાર ઝીંજુડા અને ડેડકિયાળી એમ 5 ગામમાં કુલ 30 ખેત તલાવડી કે જે ખરેખર બનાવવામાં જ આવેલ નથી, તેમ છતાં અલગ અલગ ખેડૂતના નામે ખોટા ફોર્મ ભરી, ખેડૂતની ખોટી સહી કરી અને ખોટી માપ સાઇઝ દર્શાવી ફૂલ એન્ડ ફાઇનલ બિલ રજૂ કરી કુલ 21,83,000 ની સરકારશ્રીના નાણાંની ઉચાપત કરેલ હોય ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.